સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે સ્વાદ અને સાધનાને શો સંબંધ સ્વાદને બ્રહ્મચરી સાથે સીધો જ સંબંધ છે સ્વાદિષ્ટ ખોરાકમાં લોલુપતાવાળો જીવ સાધક ન બની શકે અને બ્રહ્મચરી સાધક સ્વાદનો આસક હોય જ નહીં એ તો આત્મામાં રમણતા કરવા ઉદ્યમી હોય બધોહિકો એવો વિષયાનુરાગી કોવા વિમુક્ત વિષય વિરક્ત બંધાયેલો કોણ જે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રાગી છે તે છૂટ્યો કોણ જે વિષયથી વિરક્ત છે તે શંકરાચાર્ય લેખિત મણિરત્નમાળાનો બીજો શ્લોક છે ઇન્દ્રિય દમન કુ સ્વાદ તજ મન કુ ધ્યાન પાંચ ઇન્દ્રિયોને પોષણ આપનાર સ્વાદિષ્ટ ખોરાક છે ઇન્દ્રિયો ઉત્તેજિત થાય છે બહેકે છે ઉપવાસ ઇન્દ્રિયોને વશ કરવા માટે કરવાના છે ઉપવાસના દિવસે તો બધી ઇન્દ્રિયો મન પડી જાય છે અને મન પણ સહેજે વશ થઈ જાય પણ બીજે દિવસે સાકરના પાણી અને રાબડી ઘી વગેરે યુક્ત ગરિષ્ઠ ખોરાક પાણામાં વાપરે તેથી ઇન્દ્રિયો ઉલટી વધારે ઉન્મત બને વધુ પડતા ચીકણા અને બહુ મધુરા ખોરાક ઇન્દ્રિયોને બહેકાવે છે અને બ્રહ્મચર્યની પણ હાનિ કરી શકે છે ભારતીય છય દર્શનોમાં બ્રહ્મચર્યને શ્રેષ્ઠ કહ્યું છે તેના માટે યોગીઓ ભવેભવ સાધના કરે છે બ્રહ્મચર્યા આત્મખોજ અને તેમાં જ રમણતા કરવા માટે ધર્મના બધા સાધનો છે પુસ્તકો મંદિર મઠ કે આશ્રમ તેના માટે જ છે મૂળ લક્ષ્ય વિસારે પડતા હેતુ સાધ્ય થતો નથી અને સઘળા મહાવિકારોમાં કામ વિકાર એ તો અગ્રેસર છે તેને દમન કરવો એ મહાવિકટ છે આ જીવને સંસારમાં રખડાવનાર ઇન્દ્રિય વિષયો છે તેમાં પણ સ્પર્શેન્દ્રિય તો નિગોદથી જ અવ્યક્તપણે સાથેને સાથે જ છે ચાર આંગળની જીભ અને ચાર આંગળની ઉપસ્થક કામેન્દ્રિયને નહીં જીતવાથી જો કાળથી ભવભ્રમણ કરે છે પ્રભુસિંહજી કહેતા કે ઇન્દ્રિયો અને મન ન માને તો કહેવું હું આ બેઠો ત્યારે જ્યાં જવું હોય ત્યાં જા મનને કોઈ વિશે ન જાગે કે જીભને સ્વાદ કરવો હોય તો પણ જો જીવ ઉઠે જ નહીં તો કબીર કહે છે મન જાય તો જાને દે મત જાને દે શરીર બિના ચલાય કામ ઠી ક્યાં લગે તીર વિષય જીતવા જ્ઞાનીઓએ ઘણા માર્ગ પ્રરૂપ્યા છે એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર નૃપતિ જીતતા જીતીએ દળ પૂરને અધિકાર વિષયને જીતવા વિશેની આસક્તિ ઘટવી જોઈએ ખોરાક ત્યાગીને એક દિવસ બે દિવસ અને મહિના મહિનાનો ઉપવાસ કરવા સહેલા છે પણ સ્વાદ છોડવો અઘરું થઈ પડે છે સ્વાદની આસક્તિ છોડે ત્યારે ખરો ઉપવાસ થાય ઉપ એટલે નજીક અને વાસ એટલે આત્મા નજીક વસવું તે જીવ હવે આત્મસન્મુખ થાય પરમપૌ એ ઉપદેશ્યું છે કે તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયોને વશ કરવા માટે એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી પણ ઉપયોગ લક્ષ્ય હોય તો વિચાર સહિત થાય તો વશ થાય છે જેમ લક્ષ્ય વગરનું બાણ નકામું જાય છે તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી પરમગોપાલ બોધ્યું છે સ્વાદનો ત્યાગ એ જ આહારના ત્યાગ બરોબર છે આરંભ અને પરિગ્રહ તે વૈરાગ અને ઉપશમના કાળ છે અને વૈરાગ એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૌમ્યો છે સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય સાધન છે અને આ બ્રહ્મચર્ય જય જ્યાં સુધી સ્વાદ ન જીતાય ત્યાં સુધી હાંસલ થાય નહીં જેવા અન્ન એવા ઓડકાર કુદરતી રીતે પણ શાકાહારી પ્રાણીઓ શાંત અને માંસાહારી પશુઓ ક્રૂર પ્રકૃતિના હોય છે ખોરાકની અસર શરીરના સર્વે અંગો ઉપર પડે છે મન ઉપર પણ પડે છે એક રાણી માંદા થયા તેમને જોવા કુશળ નાડીવેદને બોલાવ્યા રાણી પોતાનો હાથ વેદને તપાસવા આપે નહીં તેથી વેદે નાડી તપાસવા રાણીને હાથે એક દોરી બાંધી તે દોરી પોતાને આપવા કહ્યું વેદની ચકાસણી કરવા રાણીએ દોરી બિલાડીને પગે બાંધી દીધી બીજો છેડો વેદના હાથમાં આપ્યો અને વચમાં પરદો છે વેદ બોલ્યા કે ઉંદર ખાધો છે આજે એટલે ખોરાકની અસર અલ્પબુદ્ધિથી જણાય કે ન જણાય પણ એ મુજબ થાય જ છે જૈન જૈનેતરમાં બ્રહ્મચર્ય પાળવું હોય તેવા સાધકને કાંદા લસણ અને રીંગણની મનાય છે કારણ તે ખોરાક કામ વિકાર જાગ્રત કરે છે અને વૃત્તિને તામસિક કરે છે મદિરા ચરસ વગેરે નશીલી વસ્તુઓની પણ આ કારણે જ ના કહી છે અતિ ખારા અતિ મીઠા ખાટા કાઢવા ખોરાક અને વધુ પડતા પાકેલા ફળો કામને ઉત્તેજિત કરે છે ઝાડ અને તેના ફળની રક્ષા કરવા જેમ વાળ બાંધવામાં આવે તેમ બ્રહ્મચર્ય રૂપી સુંદર ઝાડની રક્ષા કરવા નવ વિધિઓને શાસ્ત્રમાં નવ વાડો કહે છે તેમાંથી બે વાડો તો ખોરાકને અંગે જ પાળવા કહે છે સાતમી અને આઠમી સાતમી વાળ પ્રણીત એટલે દૂધ દહીં ઘી મધુરા અને ચિકાસવાળા પદાર્થોનો બૌધાહાર કરવો નહીં એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માત થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે માખણ મધ મદિરા તો મહાવિગેને અપેક્ષિત છે મધ દવા તરીકે વાપરવાનું બને તેવા સંજોગોમાં તેને બદલે ગોળ ખડી સાકર કે ચાસણી વાપરી શકાય રીંગણ પણ માદકતા અને કામ વિકાર પ્રેરે છે વધુ પડતી અડદની દાળ જમરૂખ વગેરે પદાર્થોમાં પણ કામ ઉત્તેજિત થાય છે કેમ કે તેમાં કામ ઉત્તેજિત કરે તેવા ઘટકો હોય છે કઢેલા દૂધ અને તેમાં વળી સૂકા મેવા વગેરે વધુ પડતા વાપરવા કે દૂધની મલાઈ વગેરેનો નિમિત્ત વપરાશ તેમજ બુદ્ધિની દવાઓ પણ સાધકને ત્યાજ્ય ગણાય છે આઠમી વાળ સાદો ખોરાક પણ અતિ માત્રામાં પેટ ભરીને કરવો નહીં એમ જ્ઞાનીઓનો બોધ છે જેમ અતિમાત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં એથી પણ વિકાર વધે છે સ્વપ્ન દોષ અને વ્રતનો ભંગ થાય છે ખોરાકથી પેટ ભરવા અંગે બે ભાગ ખોરાક એક ભાગ પાણી અને એક ભાગ પેટ ઊણું રાખવાની સામાન્ય સલાહ છે ઉણોદરી એટલે ઊણું ઉદર પેટ થોડું ખાલી આ તો સ્પષ્ટ વૈજ્ઞાનિક અભિગમવાળી વાત છે જે વ્યવહાર અને પરમાર્થમાં લાભદાયી છે પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમત પરમ કૌલદેવ પાસે પૂજ્ય પ્રભુસિંહજી પોતે જે કરતા હતા તે તપશ્ચર્યા અંગે કંઈ બતાવ્યું કે પાંચ વર્ષથી એકાંત્ર ઉપવાસ કરવા છતાં મનની વૃત્તિઓ પર કાબૂ આવ્યો નથી વૃત્તિઓ ક્ષમાતી નથી તેના ઉત્તરમાં કુપાલદેવે જણાવ્યું કે સ્વાદનો જય કરવો તે જ ખરો ઉપવાસ છે ઇન્દ્રિયો જીતવા પ્રથમ સ્વાદની આસક્તિ ચજવી જે વસ્તુ વધારે પ્રિય પુષ્ટિકારક કે મનને આલાદક લાગે તે બીજાને આપી દેવી પોતે ન વાપરવી આ પ્રમાણે કુપાલદેવે બોધ કર્યો વધુ પડતા મીઠાઈ વગેરે ખોરાક અને સ્વાદ વધારવા ના કહી અથણા ન વાપરવા સૂચવે અને નૈષ્ટિક નેસ્ટિક બ્રહ્મચર્યના ધારક પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે બહુ સ્વાદ આવે ત્યારે તેને બે સ્વાદ કરવા પાણીનો ઉપયોગ કરવો દાળ વગેરે બહુ સરસ લાગે તો અંદર પાણી ઉમેરી દેવું તેવું શાક વગેરે માટે પણ ભાણામાં પાણી રેડવાની હિંમત ન ચાલે તો મુખમાં કોળીઓ ભર્યા પછી તુરત જ પાણી લઈ ઉતારી જવાથી સ્વાદમાં લેપવવાનું અટકે છે પરમાર્થ હેતુ માટે નદી ઉતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી ને તેને માટે કહ્યું કે અલ્પ આહાર કરજે ઉપવાસ કરજે એકાંતરે ઉપવાસ કરજે છેવટે ઝેર ખાઈને મરજે પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં સર્વચરિત્ર વશીભૂત કરવાને માટે સર્વ પ્રમાણ ટાળવાને માટે આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે માટે સાધકે ખોરાક અંગે જાગૃત જાગૃત રહેવા જ્ઞાનીઓનો બોધ છે સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ